નમસ્કાર મિત્રો, સ્વાગત છે, સ્વાગત છે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલમાં. આપનું હાર્દિક સ્વાગત છે. અત્રે કોડીનાર શહેરમાં બ્રહ્મપુરી વાડીમાં મુક્તાનંદજી બાપુના 65મા જન્મદિવસે એક બ્લડ મેગા બ્લડ ડોનેશનનું આયોજન હોય અને આપણા કોડીનાર શહેરના પત્રકાર ગુજરાત સમાચાર અને જૈનના પત્રકાર ખૂબ જ સારું લખે છે, પછી કાળીસાએ લખે છે, આજે લાલ બ્લડ આપી રહ્યા છે, તો આજે એમની મુલાકાત કરી રહીએ આપણે. નમસ્કાર નમસ્કાર. યુવાનોને કંઈક સંદેશ આપો. યુવાનોને એટલું જ કહેવાનું છે કે યુવાનીમાં રક્તદાન કરે અને મૃત્યુ બાદ ચક્ષુદાન કરે. આ રક્ત અનેક લોકોની જિંદગી બચાવે છે. ઘણા લોકો મેં એવા જોયા છે કે જે 100 વખત રક્તદાન કરે છે. તો આપણે મારે 5મી વખત છે. દરેક યુવાનો બ્લડ ડોનેશન કરે એવી મારી અપીલ છે. આજે મુક્તાનંદ બાપુના 65મા જન્મદિવસ નિમિત્તે જે અખિલ સાધુ સમાજના પણ પ્રમુખ છે અને આખા જિલ્લાની અંદર આવા બ્લડ ડોનેશનના કાર્યક્રમો યોજાયા હતા, એટલે અમે પ્રેરણા લઈ અને બ્રહ્મ સમાજ દ્વારા આજે આ બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિપુલ કુમાર વિદ્યાલાલ પંડ્યા. તમે કેટલી વખત બ્લડ આપ્યું? મેં આટલી મારી ઉંમરમાં ઓછામાં ઓછું 18-19 વાર 20 બ્લડ આપેલું છે. જ્યાં જ્યાં લોકોને જરૂર પડે ત્યાં આવે છે, એટલે જાય છે અમને બ્લડ દેવા. 10-15 વખત. 10-15 વખત બ્લડ આપ્યું. એ બ્લડ આપવું જ જોઈએ. કેટલી વખત બ્લડ આપ્યું? મેં 3-4 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને હું બ્લડ ડોનેટ કર્યા પછી ઘણું બધું સારું અનુભવું છું, કે દરેક લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ અને જે બીમાર લોકો છે એ લોકોને કામ આવે. બરાબર. રક્તદાને મહાદાન, મૃત્યુ પછી ચક્ષુદાને મહાદાન. દેવ લાઈફ બ્લડ સેન્ટર જેતપુરથી આવી છીએ અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે. આ બ્લડ તમે લઈ જાઓ છો પણ જ્યારે કોડીનારના લોકોને બ્લડની જરૂર પડે તો? જ્યારે કોડીનારના લોકોને બ્લડની જરૂર પડશે ત્યારે અમે એને જોઈએ એટલું બ્લડ પૂરું પાડશું. કોઈને બ્લડની જરૂરિયાત હોય તો એને અમારી એક સંસ્થા ઉના પણ છે, દિવ્ય જ્યોતિ બ્લડ બેંક, એક રાજકોટ પણ છે, નાથાણી વોલન્ટરી બ્લડ બેંક, અને જેતપુરમાં અમારી સંસ્થા દેવ લાઈફ બ્લડ સેન્ટર આવેલી છે. બ્લડની જરૂરિયાત હોય તો તમારે ત્યાંથી મળી રહેશે. ના મન મુક્તાનંદ બાપુના 65મા જન્મ પ્રાગટ્ય નિમિત્તે આજરોજ કોડીનાર મુકામે બ્રહ્મ સમાજ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ગામે ગામ આ રીતે બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે કોડીનાર બ્રહ્મ સમાજ દ્વારા પણ બાપુના 65મા જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરનું બ્રહ્મપુરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મ સમાજના પ્રમુખ અમારા નવીનભાઈ પંડ્યાના હાથે આ રક્તદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ધીરે ધીરે લોકો રક્તદાન કરી રહ્યા છે અને સારો એને આવકાર સાંપડી રહ્યો છે.